सब्सक्राइब माय चैनल एंड प्रेस द बेल आइकन फॉर नेवर मिस एन अनदर अपडेट। नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारो स्वागत छे। मारु नाम मिलन बांखणिया। आपणे आगळ ना लेक्चर में जोयो के दाखला सरेराश वेगना अने सरेराश झडपना केवी रीतना गणवा। तो हवे आज आपणे नवी भौतिक राशि ने शीखीए। नवी भौतिक राशि कई छे, चलो जोईए। चेप्टर नंबर 8 માં આગળ વધીએ આપણે। આજે પ્રવેગ કઈ છે? નવી ભૌતિક રાશિ પ્રવેગ, બરોબર। વેગ વિશે આપણે જાણી ગયા, થોડુંક એમાં અપડેટ પ્રવેગ, બરોબર। આ ભૌતિક રાશિ છે એ એક્સેલરેશન, તમે જેને ઓળખો છો પ્રવેગ કહો છો ને, જે બરોબર વોલ્ટેજ ઓફ એ છે, બરોબર। તો પ્રવેગ એટલે શું એની પહેલા વ્યાખ્યા આપણે જોવી પડે। તો ચાલો વ્યાખ્યા આપણે જોઈ લઈએ। एकम समय मा वेग मा जता फेरफार ने प्रवेग कहे छे। एकम समय मा वेग मा जता फेरफार ने प्रवेग कहे। एकम समय में वेग में थता फेरफार ने प्रवेग कहे। तमने खबर हो, व्याख्या पछी विषयनो वारो होय, व्याख्या पछी सूत्र, बराबर। तो आपणे सूत्र जोईए। प्रवेग बराबर वेग में थतो फेरफार, वेग में थतो फेरफार छेदमा लागतो समय। आ प्रवेग नु सूत्र छे। प्रवेग नु सूत्र आपणे बीजू लखीए अंग्रेजी मां, जे आपणे कही छे शाब्दिक एबीसीडी मां, बराबर। चालो जोईए। ए बराबर डेल्टा वी ना छेदमां टी। जोजो, ए बराबर डेल्टा वी ना छेदमां टी, ज्यां डेल्टा जे तफावत छे એટલે ફેરફાર છે, બરાબર। તો ડેલ્ટા વી એટલે કે વેગમાં થતો ફેરફાર, છેદમાં ટી એટલે સમય। તો હવે એકમ આપણે જોઈએ એના પછી। એકમ તો આપણે બધાને ખબર છે, વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ અને સમયનું એકમ તો સેકન્ડ જ છે। તો આનું એકમ મૂકીએ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ ઇન્ટુ, તો આનું એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। રેડી, ચાલો આપણે એકમ પણ મળી ગયો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હજી ડેલ્ટા વી ને બીજી રીતના લખવું હોય તો આપણે લખી શકીએ, વેગમાં થતા ફેરફારને। તો વેગમાં ફેરફાર ક્યારે થતો હોય? તો કંઈક પેલા પ્રારંભિક વેગ હોય, પછી કંઈક અંતિમ વેગ હોય, તો એવી રીતના પણ આપણે લખવું હોય તો લખી શકીએ વેગમાં થતો ફેરફાર। તો ચાલો એ પણ આપણે લખી દઈએ। આમાંથી સૂત્ર બનાવવાનું છે અંતિમ વેગ, હવે એને સંજ્ઞા આપી દઈએ આપણે, બરોબર। સૂત્ર લખીએ પેલા, પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય, બરાબર, છેદમાં લાગતો સમય। તો અંતિમ વેગ એટલે એને આપણે સંજ્ઞા આપીએ, અંતિમ વેગ ને આપણે દર્શાવશું વી વડે, બરાબર। જ્યારે પ્રારંભિક વેગ ને આપણે દર્શાવશું યુ વડે, છેદમાં લાગતો સમય ટી। તો પ્રવેગની સંજ્ઞા એ, તો આપણે મળી ગયું સૂત્ર એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી, બરાબર। જેનો ઉપયોગ કરવાનો થાય એ આપણે ગમે સૂત્ર આપણે ઉપયોગ કરી દાખલાની ગણતરી કરશું। મોસ્ટ ઓફ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, કારણ કે આપણી પાસે જો વેગમાં થતો ફેરફાર ડાયરેક્ટ નો હોય, બરાબર। આપણે બે અલગ અલગ વેગ આપેલા હોય, એક વેગ હોય અંતિમ વેગ, બીજો હોય પ્રારંભિક વેગ। તો અંતિમ વેગ છે એ વી છે, પ્રારંભિક વેગ છે એ યુ છે। તો તમને ખબર પડી ગઈ હવે, બરોબર, અંતિમ વેગ ને પ્રારંભિક વેગ પર ગણો એટલે આપણે મોસ્ટ ઓફ આ સૂત્રનો ઉપયોગ જાજો થશે। હવે વેગમાં થતો ફેરફાર, બરોબર, વેગ છે એ સદિશ રાશિ હતી, તો પ્રવેગ પણ કેવી રાશિ થશે? પ્રવેગ પણ, બરાબર, પ્રવેગ સદિશ રાશિ છે। કેમ? તો કે જી બાજુ વેગનો ફેરફાર થશે એ બાજુ પ્રવેગનો ફેરફાર થશે, બરાબર। વેગના ફેરફારને
કારણે જ પ્રવેગ થતી હોય તો વેગ છે એ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ આપણે સદિશ રાશિ મળે છે કારણ કે એ પણ દિશા ઉપર આધાર રાખશે હવે પ્રવેગ છે એ કેવો થાય છે કેમ ખબર પડે તો એ વેગના ફેરફાર ઉપર આપણે ખબર પડે કે ભાઈ પ્રારંભિક વેગ છે એ કેવો છે અંતિમ વેગ છે એ કેવો છે એના ઉપરથી આપણે જાણી શકીએ તો ચાલો આપણે એ વાત કરીએ ધારો કે બરોબર u નાનો છે v બરાબર u ગ્રેટર ધેન v આપણે આ જોઈએ ચલો u લેસ ધેન v આવું આપણે જોઈએ છે તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે પ્રારંભિક વેગ છે બરોબર પ્રારંભિક વેગ છે કેવો છે ઓછો છે અને અંતિમ વેગ વધારે છે મીન્સ કે કેવાનો મતલબ છે કે કોઈ વાહન છે એ ગતિની શરૂઆત કરે છે વેગમાં આવે છે બરોબર સૂર્ય દિશામાં સીધી દિશામાં જાય છે જ્યારે સીધી દિશામાં જાય છે ત્યારે વેગની શરૂઆત કરે છે શરૂઆત કરે ત્યારે ઉભા હોય ત્યારે સ્થિર જ હોય સ્થિર છે એ શું છે પ્રારંભિક વેગ છે એટલે ઝીરો છે પછી એની શરૂઆત કરે છે ઝડપ મેળવવાની ઝડપ મેળવે ત્યારે જે બરોબર સ્પીડ પકડે છે ને મહત્તમ વેગ મળે છે એનો શું છે અંતિમ વેગ છે તો અહીંયા આપણે ખબર પડી ગઈ આ u બરાબર લેસ ધેન v એટલે અહીંયા મળે છે આપણે દ્રવ્યેગ ગતિ બરાબર દ્રવ્યેગ ગતિ એટલે કે જ્યારે આવું થતું હોય બરાબર પ્રારંભિક વેગ ઓછો હોય અંતિમ વેગ વધારે હોય ત્યારે પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરતી હોય એટલે કે પ્રવેગમાં સતત વધારો થતો હોય છે તો અહીંયા આપણે પ્રવેગ છે કેવો મળશે ધન મળશે બરાબર પ્રવેગ કેવો મળશે ધન મળશે ચાલો પ્રવેગ આપણે ધન મળી ગયો રેડી હવે આપણે જોઈએ બીજું કે હવે v નાનો છે શું છે v નાનો છે u કરતા તો આપણે શું મળશે પ્રતિ પ્રવેગી મળશે શું મળશે પ્રતિ પ્રવેગી ગતિ પ્રતિ પ્રવેગ ગતિ તો આપણે પ્રવેગ કેવો મળે ઋણ મળે કેવો મળે ઋણ મળશે પ્રવેગ આપણે ઋણ મેળવ્યો જો પ્રવેગ આપણે ઋણ મેળવ્યો હવે આ નિશાની પણ પ્રવેગ નું એ આપણે ગોતતા હોય એમાં કયા રકમમાં દાખલ ગણતા હોય જવાબમાં માઇનસ આવે તો પ્રવેગ આપણે પ્રતિ પ્રવેગ મળશે બરાબર એ માં આપણે શું મળશે પ્રતિ પ્રવેગ ધન આવે તો પ્રવેગ મળશે બરાબર તો પ્રવેગ અને પ્રતિ પ્રવેગ છે એ બે આપણે અલગ અલગ મળશે અલગ અલગ ત્યારે તો કે નિશાની ઋણ આવશે ત્યારે અને ધન આવશે ત્યારે એ આપણે ખબર પડી જશે આ કેવી રીતના થાય છે જોઈએ આપણે તો કે તમે ગાડી લઈને જતા હોય બરાબર તો આપણે સ્પીડ પકડી હતી ને હવે શું થાય છે કે ગાડી લઈને તમે જાઓ છો પૂરપાટ ઝડપે અને તમારી સ્પીડ ધારી લો કે 50 ની છે બરાબર બહુ વધારે નથી આપી આપણે ધીમે ધીમે આપીએ 50 ની સ્પીડે જાઓ છો અચાનક તમને તમારો કોઈ મિત્ર મળી જાય છે બરાબર તમારો ફ્રેન્ડ મળી જાય છે તમે શું કરો ગાડીને બ્રેક મારશો હવે બ્રેક મારી ત્યારે શું થયું બ્રેક મારવાની શરૂઆત કરી ત્યારે તમે જો તમારો પ્રારંભિક વેગ શું છે બ્રેક મારી ત્યારે તમારો પ્રારંભિક વેગ છે બરાબર કઈક વધારે છે બરાબર અંતિમ વેગ શું છે તો કે તમે બે ફ્રેન્ડ પાસે જઈને ઊભા રહી જશો તો અંતિમ વેગ તમારો શું થઈ ગયો શૂન્ય થઈ ગયો બરાબર તમારો અંતિમ વેગ શું થઈ ગયો શૂન્ય થઈ ગયો તો અહીંયા અંતિમ વેગ કઈક વધારે હતો અહીંયા અંતિમ વેગ કઈક ઓછો છે તો અહીંયા પ્રતિપ્રવેગી ગતિ કરતો પદાર્થ આપણે મળે છે બરાબર ક્યારે કેમ બોલ કે વેગ માટે ફેરફાર જ બોલ છે જેમ કે u બરાબર v તો પ્રવેગ આપણે કેવો મળે બરાબર પ્રવેગ આપણે અચળ મળે કેવો મળે શૂન્ય અચળ હોય ને એમાં રહે એમાં કઈ ફેર પડે નહીં તો આપણે પ્રવેગ અચળ મેળવ કારણ કે 10 ની સ્પીડે ચલવા કેવી રીતે આપણે તો એ અંતિમ વેગ 10 છે પ્રારંભિક વેગ 10 છે તો એનો ફેરફાર થતો નથી પ્રવેગ છે એમાં અચળ જળવાય રહે છે ચાલો એટલે હવે આપણે ખબર પડી કે શૂન્ય છે પ્રવેગ આપણે ફેરફાર થાય જો ને ફેરફાર થયો તો આપણે બે માં જે પોઈન્ટ ભણાય કે ફેરફાર થતો નથી કાંઈ ફેરફાર થાય નહીં તો પ્રવેગ આપણે કઈ મળે નહીં હવે આપણે પ્રવેગનું સૂત્ર તમે છે યાદ રાખી લો આપણે એક બે દાખલા ગણીએ બરાબર પછી એક બે દાખલા હું તમને હોમવર્ક માં આપીશ ઈ હોમવર્ક માં તમને એક વિડિયો માં ફોટો મૂકી દઈશ જેથી કરી તમને બરાબર ટાઈમ ન બગડે આપણો લખવામાં સીધો ફોટો મૂકી દઈશ તો ચાલો હવે આપણે દાખલા ગણીએ બરાબર એકાદ દાખલા ગણીએ ચાલો રકમ એકાદી હું ભરાવું છું હાલ એક પદાર્થનો વેગ
20 मीटर प्रति सेकंड थी वधी ने 40 मीटर प्रति सेकंड कितना मात्र 10 सेकंड में थतो होए तो तेनो प्रवेग सूत्र प्रवेग संपूर्णपणे माहिती मेळवी लीधी।
તમને કઈ એવું નહીં લાગે કે નથી સમજતું બે ત્રણ દાખલા ગણશો એકાદી વાર વ્યાખ્યા પ્રવેગનું સૂત્ર બરાબર એનું એકમ એ બધું જોઈ લેશો અને તમને આવડી જશે બરાબર એક બે વાર વિડીયો જોવો એટલે આવડી જશે એવું છે તો આ આવડશે પછી આના પછી એમાં આવશે આપણે એના સૂત્ર હવે તારવાના છે બરાબર એ તો પ્રવેગ ગતિના આપણે સમીકરણ છે તારવું એ આઈએમપી પ્રશ્ન છે આ પણ બે માસમાં પૂછાય છે બરાબર આમાંથી ગમે એ બે માસમાં પૂછે આગળના તફાવત છે એ પણ બે માસમાં પૂછે આમાંથી પણ પૂછે દાખલો પણ હોય જ છે ઘણી સ્કૂલમાં એવું કહેવામાં આવે છે દાખલાને પૂછતા પછી એન્ડ ટાઈમ ઉપર દાખલા પૂછી લે છે પછી તમે સાહેબનું કે કઈ સ્કૂલનું કરી ન હોય બરોબર કારણ કે શીખવાડ્યા ન હોય તમારે ફરજિયાતપણે દાખલા શીખવા પરીક્ષામાં પૂછી જ છે બરોબર એવું નથી કે નથી પૂછતા કોઈ પણ કે નથી પૂછાતા એ વસ્તુ ખોટી છે દાખલા પૂછવામાં આવે છે તો આપણે દાખલા પણ સાથે સાથે કરીએ છીએ હવે આપણે બરોબર અહીંયા સુધી રાખીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.